નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 6 લઈ અને 13 મે સુધીની આગાહી કરવામાં આવી છે. અને આ આગાહીમાં વાવાઝોડા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વાતાવરણ બાબતે પણ મોટી વાત કરી છે. તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ તારીખ 6 લઈ અને 13 મે એટલે કે આ શુક્રવારથી લઈને આવતા શુક્રવાર સુધીની આગાહી કરતા જણાવે છે કે આવતીકાલથી ફરીથી ક્રમશઃ તાપમાનમાં વધારો થશે અને 8-10 દરમિયાન તાપમાન 42-44 ડિગ્રીની રેન્જમાં આવી જશે. અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સાંજના સમયે પવનનું જોર જોવા મળશે, જે આવતા દિવસોમાં પણ રહેશે. અને પવન મુખ્યત્વે પશ્ચિમના રહેશે અને 10 મે દરમિયાન દક્ષિણ પશ્ચિમમાં પવન જોવા મળશે. તો તારીખ 10 લઈને 13 મે વચ્ચે છૂટાછવાયા વાદળો જોવા મળશે. તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે દક્ષિણ આંદામાનના દરિયા અને લાગુ દરિયા પૂર્વ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર થઈ ગયું છે અને આવતા 24 કલાકમાં આ મજબૂત થશે અને 24-36 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને આગલા દિવસોમાં આ વધુ મજબૂત બની અને વાવાઝોડામાં પરિવર્તિત થશે. તો આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે, એટલે કે આંધ્ર અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 10 મે સુધી પહોંચશે. તો આ સિસ્ટમ 10 મે બાદ કઈ તરફ વળાંક લે તે હજુ સ્પષ્ટ નથી, જેથી જરૂર જણાશે તો આ બાબતે વધુ અપડેટ પણ આપશે. તેમજ વધુ અપડેટ આપતા જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ રાજસ્થાન અને કચ્છ લાગુ ગુજરાત ઉપર 3.1 કિલોમીટરના લેવલે 10 મે આસપાસ એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને જે આગાહીના સમયના અંત સુધીમાં ગુજરાત આસપાસ જ રહેવાનું છે. તો આ અપર એર સર્ક્યુલેશનની અસરથી ક્યાંક ક્યાંક છાટાછૂટીની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તો ગુજરાતનું વાતાવરણ પણ 10 બાદથી અસ્થિર બની શકે છે અને છાટાછૂટી ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે 10 બાદ. તો મોટા સમાચાર એ છે કે 10 મે આસપાસ દક્ષિણ રાજસ્થાન, કચ્છ અને લાગુ ગુજરાતના ભાગો છે તેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે અને આના પરિણામે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા કે વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે આગામી દિવસોમાં તેવી એક શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે.